ગુડ મોર્નિંગ ઓલ આ વીક માટે માર્કેટ આઉટલુક જોઈએ તો છેલ્લા ઘણા સમયથી રશિયા યુક્રેનના વોર પછી માર્કેટ ફરીથી એક રિકવરી મોર પણ આવ્યું છે અને બીએસસી સેન્સેક્સ ઓગણસાઇ હજાર બસો છોતેર અને નિફ્ટી સત્તર હજાર છ સિત્તેરના લેવલ પર ગયા સપ્તાહમાં બંધ રહ્યું હતું અને આ બંને ઇન્ડેક્સ થ્રી પર્સન્ટથી વધારે વધીને બંધ રહ્યા હતા મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ અરાઉન્ડ થ્રી પર્સન્ટ જેવું વધીને બંધ રહ્યા હતા ઓવરઓલ એફઆઈઆઈ દ્વારા ગયા સપ્તાહમાં કેશ સેગમેન્ટ અને એફઆઈનો સેગમેન્ટમાં બાયિંગ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ડીઆઈએ દ્વારા પણ એ ઓવરઓલ બાઈંગમાં રહ્યું હતું ક્રૂડોઇલને લઈને જે ઇશ્યુઝ ચાલી રહ્યા છે તો ક્રૂડોઇલનો પ્રાઇસ એકસો ચાર ડોલર પર બેરલના પ્રાઇસ પર રહ્યો હતો એમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ભારતના દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસ સ્લોલી ગ્રેજ્યુઅલી વધી રહ્યા છે તો મોંઘવારીને લઈને આ એક કન્સર્ન આવી શકે છે આઈએનઆર સેવન્ટી ફાઇવ રૂપીસ એટી વન પૈસાનો પ્રાઇસ રહ્યો હતો આ સપ્તાહ માટે જે મેજર ન્યૂઝ જે છે માર્કેટને અસર કરી શકે એવા તો ઇન્દ્રપસ ગેસ લિમિટેડમાં જે ન્યૂઝ આવ્યા છે એ પ્રમાણે કંપનીએ ફાઇવ રૂપીઝ પર એસસીએમ ગેસ પાઇપ ગેસના ભાવ વધારા છે દિલ્હીમાં અને સીએનજીના પણ પ્રાઇઝ ઝીરો પોઈન્ટ એઈટ પૈસા પર કેજી વધેલા છે ફર્સ્ટ એપ્રિલથી ઘણી બધી કંપનીઝના ઓટોમોબાઈલના કંપનીના સેલ્સના ડેટા એવા છે તો હીરો મોટર કપનું જે માર્ચ મહિનાનું સેલ રહ્યું છે એ એકવીસ ટકા ઘટીને આવ્યું છે કમ્પેર ટુ ગયા વર્ષના માર્ચ મહિનામાં સો માર્ચ બે હજાર બાવીસમાં કંપનીએ ચાર લાખ પચાસ હજાર યુનિટ વેચ્યા છે જે ગયા વર્ષે 5,76,000 લાખ સેવન્ટી સિક્સ થાઉઝન્ડ યુનિટ હતા ટીવીએસ મોટરનું માર્ચ મહિનાનું સેલ્સ ફોર ફાઇવ ફાઇવ ઘટીને આવ્યું છે કમ્પેર ટુ લાસ્ટ યર માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન આઈસર સેલ્સના ડેટા સારા એવા છે ઓવરઓલ એનું સેલ્સ માર્ચ બે હજાર બાવીસમાં ટુ પોઈન્ટ ફોર ફાઇવ વધ્યું છે આઇસર મોટરે માર્ચ બે હજાર બાવીસમાં સિક્સટી સે સિક્સટી સેવન થાઉઝન્ડ સિક્સ સેવન્ટી સેવન યુનિટ વેચ્યા છે જે ગયા વર્ષે માર્ચ બે હજાર એકવીસમાં સિક્સટી સિક્સ થાઉઝન્ડ ઝીરો ફાઇવ એટ યુનિટ હતા પીવી ટ્વેન્ટી થ્રી સ્ક્રીન જે એની નવ અલગ અલગ જગ્યાએ લોકેટેડ હતું એ બંધ કરી છે બીકોઝ સિને લાઇન સાથે એનું જે લીઝ એગ્રીમેન્ટ હતો એ પૂરો થાય છે પરંતુ એની સામે ગુડ ન્યૂઝ એ છે કે પીવીઆર અને આઈનોક્સનું મર્જર ઊભું છે તો એના દ્વારા પીવીએસ પીવીઆર ઇન્ડિયાની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ બિઝનેસ ધરાવતો બિઝનેસ બની શકે છે હજુ એની અંદર બધા અપ્રુવલ્સ આવવાની વાર છે ડૉક્ટર રેડ્ડીએ નોવાટીઝ પાસેથી કાર્ડિયો વેસ્ક્યુલરને લઈને એક બ્રાન્ડ એકવાયર કરી છે સિક્સટી વન મિલિયન ડોલરમાં તો ડૉક્ટર રેડ્ડીઝ માટે આ ખૂબ સારા સમાચાર છે જીએસડબ્લ્યુ એનર્જી એની પોતાની સબસિડી દ્વારા સબસિડરી દ્વારા છત્તીસગઢમાં વન થાઉઝન્ડ મેગાવોટ કેપેસિટીનો હાઇડ્રો પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે વાત કરી છે ફ્યુચર એન્ટરપ્રાઇઝ જે ઓલમોસ્ટ ડિફોલ્ટ થઈ ગયું છે તો માર્ચ એકત્રીસના રોજ બે લાખ બે હજાર આઠસો પાંત્રીસ કરોડના અમાઉન્ટ પર એ ડિફોલ્ટ થયું છે એન્જલ વન સેવન રૂપીસ પર ડિવિડન્ડ એ ડિક્લેર કર્યું છે ઇન્ટીરિયમ ડિવિડન્ડ એચસીએલ ટેકનોલોજી એકવીસ એપ્રિલે એની મિટિંગ છે જ્યાં એ ડિવિડન્ડ માટે અનાઉન્સમેન્ટ કરશે એચડીએફસી લિમિટેડમાં જે ન્યૂઝ છે પ્રમાણે એચડીએફસી લિમિટેડની બેંક લોન બુક હાલમાં આઠ હજાર ત્રણસો સડસઠ કરોડની છે આ ક્વાર્ટરમાં જે ગયા વર્ષે જે જે પ્રિવિયસ ક્વાર્ટરમાં હતું સાત હજાર પાંચસો ત્રણ કરોડ એટલે લોન બુકમાં સારો એવો વધારો થયો છે અને કંપનીની ઓવરઓલ જે હોલ્ડિંગ કંપનીઝ છે બધી એમાંથી જે ડિવિડન્ડ આવે છે એ એકસો અઠ્ઠાવીસ કરોડની રેવન્યુ થઈ છે એલ એન્ડ ટેકનોલોજી એકવીસ એપ્રિલે ની મીટિંગ છે જ્યાં એ ડિવિડન્ડ માટે અનાઉન્સમેન્ટ કરશે એનટીપીસીએ રૂરલ કેલા જે ઓરિસ્સામાં આવ્યું છે સિટી ત્યાં બસો મેગા બસ્સો પચાસ મેગાવોટનો કેપ્ટિ પાવર પ્લાન્ટનું એક અનાઉન્સમેન્ટ કર્યું છે અને સાથે જ ઓવરઓલ એનટીપીસી છ હજાર આઠ અડસઠ હજાર આઠસો એક્યાસી મેગાવોટ ધરાવતી કંપની થઈ ગઈ છે એક્રેસિલ લિમિટેડ જે કિચનના સિંક બિઝનેસમાં છે તો એ કંપનીએ યુકેની એક કંપની એક્વાયર કરી છે ટિકફોર્ડ કરીને અને એ આ ઓવરઓલ અક્વિઝિસન્સ થયું છે ઇલેવન મિલિયન યુરોમાં થયું છે આ જે કંપની છે એ કંપની કિચનને લઈને કસ્ટમાઇઝ લેવલનું હાઈ ક્વોલિટી સરફેસ બનાવે છે અને એની સાથે સાથે બાથરૂમ અને માટેના પણ એ કામ કરે છે તો લે આ એકવીઝિશન્સ દ્વારા પોતાનું જે પ્રોડક્ટ પોર્ટફોલિયો છે એમાં એક નવું એડિશન્સ કર્યું છે સંધર ટેકનોલોજીને ટીવીએસ મોટર પાસેથી મશીન બિઝનેસનો એક ઓર્ડર મળ્યો છે આલ્કેમ લેબોરેટરીઝના દમનમાં એનો પ્લાન્ટ લોકેટેડ છે ત્યાં આઈએસપી ચીલી દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ ઓબ્ઝર્વેશન્સ નથી મળ્યા અને કંપની એમાં ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ છે એ એણે પ્રૂવ કર્યું છે ટેકનિકલ લેવલ જોઈએ જે આ વીકમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો વીકલી ચાર્ટ પ્રમાણે ઓવરઓલ નિફ્ટી બુલિસ ઝોનમાં છે અને નિફ્ટીની જે રેન્જ આવે છે એ આ વીક માટે એની રેન્જ છે અરાઉન્ડ સત્તર હજાર એકસો એક્યાસીથી સત્તર હજાર છસો સિત્તેર ડેલી ચાર્ટ પ્રમાણે પણ નિફ્ટી એક બુલિસ પેટર્ન ધરાવે છે જ્યાં સત્તર હજાર આઠસોનું લેવલ ઇમ્પોર્ટન્ટ છે જો ઇન્ડેક્સ જો નિફ્ટી આ લેવલની ઉપર ક્રોસ કરે છે તો અઢાર હજાર એકસો પિસ્તાલીસ અને અઢાર હજાર ત્રણસો ચાલીસના લેવલ જોવા મળી શકે છે પરંતુ નિફ્ટી જો સત્તર હજાર ચારસો વીસથી નીચેના લેવલ પર ટ્રેડ કરે છે તો સત્તર હજાર બસો સિત્તેર અને સોળ હજાર નવસો જેવા લેવલ જોવા મળી શકે છે આની સાથે જ હું આજનું માર્કેટ આઉટલુક ફિનિશ કરું છું થેન્ક યુ